एक वक्त ना समय महाराज परीक्षित इने विचार आव्यो के लावने हूँ शिकार करवा जाऊँ पण हूँ जरा जोई तो जो मारा दादा होय मारा माटे शुं मूकीने गया छे मारा माटे खजानो शुं आप्यो छे। राजमहल ना एक ओरडा मां जई अने ज्यां जुए छे तो मोटी एवी पटारी छे आ पटारी ने ज्यां खोले छे खजानो खोले छे एमांथी जात जात ना एवा सुवर्ण मुगट निकले छे। एमानो एक सुवर्ण नो मुगट पोताना मस्तक उपर धारण करी અને મૃગિયા રમવા માટે થઈને જંગલમાં જાય છે, શિકાર કરવા માટે જંગલમાં જાય છે। જ્યારે શિકાર માટે ગયા છે ત્યારે માર્ગની અંદર એને એક દ્રશ્ય જોયું છે। એક કાળો અને કદાવર પુરુષ એક ગાય અને એક બળદ ઉભા છે, આ બેવને માર મારી રહ્યો છે। महाराज परीक्षित विचार करे छे मारा राज्य मा मने पूछा वगर आ दंड देनारो व्यक्ति छे कोण, हुं आने दंड आपीश। एकदम क्रोधे भराई अने जे काळो ने कदावर पुरुष मार मारे छे त्यां आगळ आवे छे। राजा ने आवेलो जोई अने पेलो काळो पुरुष एकदम महाराज परीक्षित ना चरण में आवी अने वंदन करी अने शरणागति स्वीकारी ले। परीक्षित कहे छे के भाई तू कोण छे, मारा राज्य मा मने पूछा वगर दंड देनारो तू कोण, हूं तने दंड आपीश। पेलो मानस बे हाथ जोड़ी अने परीक्षित महाराज ने प्रार्थना करे छे, महाराज હું આપના શરણે આવ્યો છું અને ક્ષત્રિયનો ધર્મ છે શરણે આવેલાને શરણાગતિ આપવી। હું આપના શરણે આવ્યો છું પણ તું છે કોણ, મહારાજ સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગ પરિપૂર્ણ થયા, હવે મારો વારો આવ્યો, મારું નામ કલી છે, હું કળિયુગ છું। મને શરણાગતિ આપો। શરણાગતિ આપવાની પ્રાર્થના કરી અને ક્ષત્રિયના ધર્મ પ્રમાણે રાજા પરીક્ષિતે એમને શરણાગતિ આપી। કહે છે કે મહારાજ મને રહેવા માટે સ્થાન આપો। પરીક્ષિત મહારાજે એમને રહેવા માટે સૌ પ્રથમ ચાર સ્થાનો આપ્યા છે અને ભાગવત કહે છે द्युतं पानं स्त्रियसुना यत्रा धर्मचतुर्विदः। द्युत એટલે જે જગ્યાએ જુગાર રમાય છે, ચાર સ્થાનોમાં પેલું સ્થાન જે જગ્યાએ જુગાર રમાય છે ત્યાં તારો વાસ થાય, જે જગ્યાએ મદિરાપાન થાય છે ત્યાં તારો વાસ થાય, જે જગ્યાએ સ્ત્રીઓના શરીર વહેંચાય છે ત્યાં તારો વાસ થાય, અને છેલ્લે ચોથું સ્થાન જે કતલખાનું છે ત્યાં આગળ તારો વાસ થાય। આ ચાર સ્થાનો આપ્યા છે। આ ચાર સ્થાનોને લઈ અને કળિયુગ સ્વીકારી લે છે, પણ વળી પાછી થોડી વાર થઈ એટલે વળી પાછું આવીને મહારાજ પાસે પ્રાર્થના કરે, પુનશ્ચ યાચમાનાય જાત રૂપાય મદાત પ્રભુ। મહારાજ તમે ચાર સ્થાન મને આપ્યા ને, પણ એમાં મારો પરિવાર નહીં સમાય, એકાદું સ્થાન હજી આપો ને, હું આપને પ્રાર્થના કરું છું કે હવે ચાર સ્થાન આપ્યા ને એ ભલે તમે જેવા આપતા તમે આપી દીધા, પણ મારી એક પ્રાર્થના છે કે હવે એક સ્થાન મને સારું આપી દો। રાજા પરીક્ષિત કહે છે કઈ વાંધો નહીં, સાંભળ, જે જગ્યાએ અનિતિનું ધન છે અનિતિનું સુવર્ણ કેતા સોનું છે એમાં તારો વાસ થાય, અનિતિના ધનની અંદર તારો વાસ થાય। આટલા શબ્દ સાંભળ્યા સાંભળતાની સાથે જ કળિયુગ ત્યાંથી ઊભો થયો અને પરીક્ષિત મહારાજના મુગટમાં બેસી ગયો, કારણ એ મુગટ અનિતિનો હતો। ભીમસેને જરાસંઘનો વધ કર્યો,
જરાસંઘ જ્યારે મરાયો અને જરાસંઘ નો જે મુગટ લીધો એ મુગટ અનિતિ નો હતો, અને અનિતિ નું સુવર્ણ હતું એટલે એમાં કળિયુગ નું સ્થાન મળ્યું. કળિયુગ ને સ્થાન માથા ઉપર મળ્યું એટલે માથા ઉપર આવતાની સાથે જ કલિના પ્રભાવને લઈ અને જ્ઞાની એવો પરીક્ષિત બુદ્ધિથી બ્રહ્મ થયો છે. બુદ્ધિમાં બ્રહ્મ થયો, એની બુદ્ધિ બ્રહ્મને પામી છે. બુદ્ધિ બ્રહ્મને લઈ અને રાજા ત્યાંથી નીકળ્યો છે. જંગલમાં અનેક પશુનો શિકાર કરતા કરતા બરાબર શમિક ઋષિના આશ્રમમાં આવ્યો છે. શમિકના આશ્રમમાં આવે, શમિક ઋષિ એ સમયે બરાબર ધ્યાનમાં બેઠા છે, તપ કરી રહ્યા છે, આંખો બંધ છે, એને ખબર નથી કે રાજા આવ્યો એટલે એને આવકાર આપ્યો નહીં. પણ આજ કોઈ દિવસ નહીં અને આજ પહેલી વાર રાજા પરીક્ષિતને અહંકાર આવ્યો કે હું રાજા આવ્યો છું છતાં પણ આ સાધુડાઓ મારું અપમાન કરે, મને આવકાર ન આપ્યો. આવકાર ના આપ્યો એ ભાવને લઈ અભિમાનમાં અને પોતાની બુદ્ધિ જ્યારે ભ્રમ થઈ છે આ સમયે બરાબર એને એમ થયું કે આ સાધુ ખોટું નાટક કરે છે. મને આવેલો જોઈ અને એ ધ્યાનમાં બેસી ગયો, એને એમ કે હું મને ખબર નહીં હોય પણ લાવ જરા એની પણ હું કસોટી કરી લઉં. અને એ સમયે રાજા પરીક્ષિતે બરાબર એ આશ્રમમાં નીકળેલો એક સર્પ, આ સર્પને મારી અને ઋષિના ગળામાં પહેરાવ્યો. ભાગવતકાર એમ કહે છે કે પરીક્ષિત જેવો જ્ઞાની માણસ હતો નહીં બીજો કોઈ, બહુ જ્ઞાની હતો. છતાં પણ એમણે ઋષિના ગળામાં સર્પ પહેરાવ્યો. છતાં પણ હજી શમિકને કઈ વાતની ખબર નથી અને એ સમાચાર બરાબર શમિક ઋષિના એક શિષ્યએ શમિકના પુત્ર શૃંગીને આપ્યા અને શૃંગીને આ સમાચાર મળતાની સાથે પાણીની અંજલી ભરી અને ભગવાન સૂર્યને સાક્ષી રાખી અને પોતાના તપોબળને લઈ અને એને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાજીના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો એને આજથી સાતમે દિવસે તક્ષક નાગના દંશ દઈ અને મૃત્યુ થાજો. શ્રાપ આપી દો, આ બાજુ પરીક્ષિત રાજા નીકળી જાય. શૃંગી આશ્રમમાં આવે છે અને આશ્રમમાં આવી રડે છે. શમિકની આંખો ખુલે છે, બાળક તું કેમ રડે છે? કહે છે ગુરુદેવ તમારા ગળાની અંદર કોઈ કે સર્પ પહેરાયો છે. જ્યાં સર્પને જોવે તો આ તો આશ્રમનો સર્પ છે શૃંગી, આ સર્પ તો ક્યારેય કોઈને ડંખો નથી, તો આને કોણે માર્યો? શૃંગી કહે છે પિતાજી જેણે માર્યો તેણે, પણ મેં એને શ્રાપ આપી દીધો છે કે એને આજથી સાતમે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થાજો. પરીક્ષિત રાજા પોતાના રાજમહેલમાં આવે અને પોતાના મસ્તક ઉપરથી જ્યાં મુગટ નીચે ઉતારે, કળિયુગ નીચે ઉતર્યો, ફરી પાછી મતિ ભ્રમ થઈ, વિચાર આવ્યો કે આ તો મેં શું કરીને આવ્યો, મારાથી ન થવાનું કર્મ થઈ ચૂક્યું. હવે શું કરું? એકદમ દોડતા દોડતા આશ્રમમાં આવે, શમિક મહારાજને વંદન કરીને કહે છે બાપજી મને માફ કરો, મને ખ્યાલ ન રહ્યો, મારાથી ભૂલ થઈ ગઈ. પણ આશ્રમમાં આવે તો ખબર પડી કે મને શ્રાપ મળ્યો છે. પરીક્ષિત રાજાએ શ્રાપનો સ્વીકાર કર્યો છે, કારણ મેં ભૂલ કરી છે તો એનું પરિણામ મારે ભોગવવું જ રહ્યું. એને શ્રાપનો સ્વીકાર કર્યો છે. શ્રાપ સ્વીકાર્યો, પણ પરીક્ષિત મહારાજ કહે છે બાપજી મને માફ કરો. ને એ સમયે શમિક ઋષિ બોલ્યા છે કે રાજા બ્રાહ્મણના મુખમાંથી નીકળેલો શ્રાપ હવે મિથ્યા ન થાય, મોઢામાંથી નીકળેલો શબ્દ પાછો ન ખેંચાય. પણ સાંભળ, શ્રાપ ભલે પાછો ન વળે, ભલે પાછો ન ખેંચાય, પણ જો તમારે આ મૃત્યુની વેદનામાંથી મુક્તિ મેળવવી હોય
એના માટે એકમાત્ર ઉપાય છે તમે ભાગવતની કથાને સાંભળો. ભાગવત જેવો ગ્રંથ તમે સાંભળશો તો તમને મુક્તિ તો મળશે જ, પણ મૃત્યુના ભયમાંથી તમને અભય બનાવશે. ભાગવત એ મણી છે સાહેબ, કાચ નથી. કાચમાં અને મણીમાં બહુ તફાવત છે. ભાગવત એ મણી છે અને મણી લોખંડને પણ સુવર્ણ બનાવે. આપણો મળેલો આ મનુષ્ય અવતાર એ ભાગવતને સાંભળવાથી શ્રેષ્ઠ બને, સાર્થક બને. આપણે તો બહુ બળભાગી છીએ કે આપણને ભાગવત જેવો ગ્રંથ સુલભ મળ્યો છે. અને હવે તો આપણે કેટલા ભાગ્યશાળી બન્યા કે આપણને વર્ષમાં એક બે વખત તો ભાગવત આપણા ગામમાં સાંભળવા મળે. બાકી પેલાના જે વડીલો છે ને ખબર છે, સાંભળવા મળતું હતું કે અહીંથી 15 કિલોમીટર 20 કિલોમીટર 2-5 ગામ મૂકીને એક ગામ છે ત્યાં ભાગવત બેઠી છે. આવો સમય હતો. ભાગ્યે ગામમાં સપ્તાહ કોઈ કરતું હતું. અને એ દિવસો મને પણ યાદ છે જયારે મેં પેલું ભાગવત વાંચ્યું. આજથી 16 વર્ષ પહેલાની વાત છે. જયારે પેલું ભાગવત વાંચવા માટે બેઠો ત્યારે પેલા બુંગણ પાથરી અને છાંયો બનાવ્યો. ભર બાંધવાના જે નાડા હતા એ નાડાઓ બાંધીને એની ઉપર બુંગણ નાખીને દોરીઓ મારી દીધી હતી. મને યાદ છે આવી વ્યાસપીઠો નહોતી ત્યારે. ત્યારે કોઈકના ઘરેથી ગામમાં સારું ઘર હોય એની ઘરે પાટ હોય, એ પાટ લઈ આવે ને ચાર બાજુ એક કેળના સ્તંભ બાંધી દે અને બાજી બાકી બધે ઓલી ચાદરો અને પેલી સાડીઓ બાંધીને એ વ્યાસપીઠ તૈયાર કરતા. અને છતાં પણ એ ભાગવતો સાંભળતા. ત્યારે આવા મંડપની રચનાઓ નહોતી થતી હતી. સાંભળવા મળતું કે અહીંયા ભાગવત છે, પણ આજે ભગવાને આપણા પર કેટલી કૃપા કરી કે એક ગામ એવું નહીં હોય કે વર્ષમાં એકાદી કથા નહીં થતી હોય. દરેક ગામમાં એક એક ભાગવતની કથાઓ થાય છે. ધન વધ્યું અને સાથે સાથે ધર્મ પણ વધી ગયો છે. ધર્મ વૈધો સાથે ભાગવતને સાંભળો, તમારું શ્રેય થશે, કલ્યાણ થશે. શમિક મહારાજને વંદન કરી અને રાજા પરીક્ષિત નીકળી ગયા. રાજમહેલમાં આવી પોતાના ઉત્તરાધિકારી એવા દીકરાઓ જન્મેન્જય આદિ રાજાને રાજગાદી સોંપી દઈ અને ગંગાના કિનારે અનશન વ્રત લઈ અને પરીક્ષિત મહારાજ બેઠા છે કે મને કોઈક ભાગવત સંભળાવે. ભાગવતને સાંભળવા માટે થઈ અને રાજા બેઠા છે. પણ કહેવાય છે, ભાગવતકાર એમ કહે છે કે રાજા પરીક્ષિતને કોઈ ભાગવત સંભળાવવા માટે કોઈ તૈયાર નહોતું થતું. કોઈ ભાગવત સંભળાવવા તૈયાર નહોતું થતું, કોઈ એના ગુરુ બનવા માટે તૈયાર નહોતું. અને એ સમયે દેવર્ષિ નારદ રાજા પરીક્ષિતની આ દશાને જોઈ અને સદગુરુની શોધ માટે જાય છે કે રાજા પરીક્ષિતને કોઈ ભાગવત સંભળાવે. અને એવાની અંદર સુખદેવજી મહારાજ પાસે જઈ અને દેવર્ષિ નારદ ભગવાન સુખદેવને પ્રાર્થના કરે છે કે બાપજી, ગંગાના કિનારે રાજા પરીક્ષિત બેઠા છે, અનશન વ્રત લઈને બેઠા છે અને એને શ્રાપ મળ્યો છે બ્રાહ્મણનો કે આજથી 7મે દિવસે તક્ષક નાગ દંશ દઈ અને મૃત્યુ થશે. માટે હું આપને પરીક્ષિત દ્વારા હું પ્રાર્થના કરું છું કે આપ અહીં પધારો અને એને ભાગવત સંભળાવો. સુખદેવજી મહારાજે ઘસીને ના પાડી. નારદ, હું ભાગવત સંભળાવવા નહીં આવું,
અરે બાપજી તમે નહીં આવો તો એના ભાગવત કોણ સંભળાવશે, એને શ્રાપ માંથી કોણ અભય બનાવશે, એને શ્રાપ મળ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે, નારદ મેં ક્યાં કીધું હતું કે ખોટું કર્મ કરે? મેં એને જરાય પ્રેરણા નહોતી આપી કે તું ભાઈ ખરાબ કામ કર, એને એની બુદ્ધિથી ખરાબ કામ કર્યું છે તો હવે એને શ્રાપ ભોગવવાનો, એમાં હું શું કરું? હું ભાગવત સંભળાવવા નહીં આવું. નારદ ભગવાન સુખદેવને પ્રાર્થના કરે છે, બાપજી પરીક્ષિત અજ્ઞાની માણસ છે, અંધ છે, આપ જ્ઞાની છો અને દિવ્ય દ્રષ્ટા છો, હવે તમે જો એની આંખ નહીં ખોલો તો બીજું કોણ ખોલશે? એનું જીવન તમે નહીં સુધારો તો બીજું કોણ સુધારશે? આપ પધારો. દેવર્ષિ નારદે પ્રાર્થના કરીને સુખદેવ રાજી થયા. સુખદેવજી મહારાજ ગંગાના કિનારે આવે, જે આ ગંગાના કિનારે આવે છે ને એ સમયે ગંગાના કિનારે આવ્યા, આવતાની સાથે પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજના ચરણારવિંદને પખાળ્યા છે. ચરણારવિંદને પખાળ્યા અને સુખદેવજી મહારાજે પોતાનો વરદ હાથ રાજા પરીક્ષિતના મસ્તક ઉપર પધરાવ્યો, ધન્ય બનાવ્યો છે રાજા પરીક્ષિતને. સદગુરુની કૃપા હોય તો આ ભવ પાર થઈ શકે સાહેબ. સારા ગુરુ મળે તો જીવનમાં જ્ઞાન મળે, જ્ઞાન મળે તો આપણું જીવન શ્રેષ્ઠ અને શ્રેય બને, મંગલ બને. પણ અહીંયા જરાક એક વાત મને કહેવાનો આનંદ એ વાત છે કે આપણે બધા લોકો એક જ વાતને પકડીને બેઠા હોય, એક સારા ગુરુ મળે, સારા ગુરુ મળે. સારા ગુરુની શોધમાં આપણે દરેક માણસ જતા હોઈએ, પણ વ્યાસપીઠથી આપ સૌને પ્રાર્થના કરીશ કે સારા ગુરુની શોધમાં ક્યારેય જવાની જરૂર છે જ નહીં. ગુરુ તો સારા જ હોય છે, શિષ્યોને સારા બનવાની જરૂર છે સાહેબ. તમે તમારી જાતને અધિકારી શિષ્ય બનાવો એટલે અધિકારી ગુરુ તમને આપોઆપ મળી જાય, એમાં કોઈ સંશય નથી. પણ આપણે સારા ગુરુની શોધમાં જઈ અને એ સારો ગુરુ શા માટે, માથા ઉપર હાથ મૂકી દે અને એકાદી પ્રસાદીનો પારો આપી દે એટલે ધનની વર્ષા થઈ જાય, બસ આટલું જ જોતું હોય, બાકી મનુષ્ય અવતાર સાર્થક બને એના માટે નહીં. પૈસો મળી જાય એના આશીર્વાદથી, ધન સંપદા મળે, આપણો ધંધો એકદમ ચાલે, એટલા માટે ગુરુદેવ પાસે જઈએ. બાકી કોઈ પાસે ક્યાંય મંત્ર લેવા, પૂજા પાઠ કરવા એના માટે નથી જતા. ગામની અંદર કોઈ સંત મહાપુરુષ આવ્યા હોય એટલે આપણે એની પાસે જઈએ, શું કામ જઈએ છે? ક્યારે એવી ભાવનાઓથી નથી ગયા કે આપણે ત્યાં જઈએ એટલે આપણને ગુરુદેવ આશીર્વાદ આપે અને એ આશીર્વાદમાં એકાદો મંત્ર આપે એટલે મંત્ર આપણે ભણીએ એટલે આપણો મનુષ્ય અવતાર સાર્થક બને? આવા ભાવથી કોઈ જ નથી ગયા. ન્યા જઈએ ને ગુરુદેવ એકાદો પ્રસાદીનું કંઈક આપી દઈએ ને એ આપણે ગલ્લા મૂકી દઈએ એટલે આપણો ગલ્લો ભર્યા રહે એમને, આના જ ભાવથી જઈએ. સદગુરુની શોધ કરતા પોતાની જાતને અધિકારી શિષ્ય બનાવતા. અધિકારી શિષ્ય બનાવશો તો તમારો અધિકાર તમને પરમાત્મા સુધી લઈ જશે. અને અધિકારી તો બનવું જ પડશે. ભાગવતનો પ્રથમ સ્કંદ એમ કહે છે, અધિકાર લીલા. આ પ્રથમ સ્કંદ છે, અધિકાર લીલા છે. જ્યાં સુધી માણસ અધિકારી ન બને ત્યાં સુધી એને જ્ઞાન ન મળે, સાધન ન મળે. જ્યાં સુધી તમારામાં પાત્રતા નહીં આવે ત્યાં સુધી તમે ભાગવતના અધિકારી નહીં બને. માટે તમે તમારી જાતને અધિકારી બનાવવાના પ્રયત્નો કરો. બા સુખદેવજી મહારાજે વરદ હાથ પધરાવીને રાજા પરીક્ષિતને ધન્ય બનાવ્યો અને એ સમયે ત્યાં આગળ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગાના કિનારે ભાગવતનો મહિમા ગાય છે.
भागवत नो महिमा गाय ए भागवत ना महिमा नी अंदर प्रथम स्कंद मा सुखदेव जी महाराज नु आगमन थयु। प्रथम स्कंद ने विराम आपो ने बीजा स्कंद नी अंदर प्रवेश करायो। बीजा स्कंद ने नाम आपो छे साधन लीला। बीजो स्कंद ए साधन लीला छे। प्रथम स्कंद अधिकार लीला, बीजो स्कंद साधन लीला એટલે ज्ञान लीला। ज्ञान मळे બીજા સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને બીજા સ્કંદનો પ્રારંભ કરતા એ પ્રારંભની અંદર ગંગાના કિનારે જ્યારે પરીક્ષિત મહારાજ શ્રોતા બન્યા છે અને સુખદેવજી મહારાજ પરમ એવા વક્તા બન્યા છે, બાકી અન્ય વ્યક્તિઓ સાધુગણો મહાપુરુષો આવી અને શ્રોતાના રૂપમાં જ્યારે ગંગાના કિનારે બેઠા છે અને એ સમયે ભાગવતનો પ્રારંભ થાય અને ભાગવતના પ્રારંભમાં પરીક્ષિત રાજાએ બે શબ્દો પૂછ્યા છે, બે પ્રશ્ન પૂછ્યા છે, બે સવાલ સુખદેવજી મહારાજને કર્યા છે, બાપજી મારા બે પ્રશ્નનો આપ જવાબ આપો। ભાગવત સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ક્યારે સંભળાવી? ભાગવતના મહાત્મયની અંદર બતાવ્યું છે કે જ્યારે ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન થયા, ભગવાને પોતાની લીલાને સમેટી લીધી, ત્યાર પછીના 25 કે 30 વર્ષનો સમય વ્યતીત થયો અને એ સમયે ભાદરવા સુદ નોમને લઈ અને ભાદરવા સુદ પૂનમ સુધી ગંગાના દક્ષિણ કિનારે ભગવાન સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ભાગવતનો મહિમા સંભળાવ્યો છે। ભાદરવા સુદ નોમથી ભાદરવા સુદ પૂનમ ભાગવતનું મહાત્મ્ય કહે છે। જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા, લીલા સમેટી લીધી, ત્યાર પછીના 25 કે 30 વર્ષનો સમય વ્યતીત થયો અને ત્યારબાદ સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને ગંગાના દક્ષિણ કિનારે ભાગવતનો મહિમા ગાયો છે। રાજા પરીક્ષિતે બે પ્રશ્નો કર્યા, બાપજી મારા બે પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે કે બાપજી આ જીવનનું મંગલ કેમ બને, મનુષ્ય અવતાર મંગલમય કેમ બને, આ કહો મને। બીજો પ્રશ્ન, જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ, જેનું મરણ નજીક છે એને શું કરવું જોઈએ। આ બે પ્રશ્નો પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યા અને એ પૂછતાની સાથે સુખદેવ ખૂબ રાજી થયા અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંબોધન કરતા કહે છે, શ્રી શુક ઉવાચ વરિયાને સતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિત સંમતમ પુષા પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપ, હે રાજા આ જગતના દરેક જીવાત્માને ઉપયોગી થાય ને એવો તે પ્રશ્ન કર્યો છે, કારણ કે બધાને હોય જીવન મંગલ કેમ બને। અને બીજો પ્રશ્ન કે છેલ્લે મૃત્યુ નજીક આવે એ માણસે શું કરવું જોઈએ, બાબજી મારું મરણ નજીક છે, આજથી 7મે દિવસે મારું મરણ છે, તો મારું મૃત્યુ નજીક આવ્યું છે, હવે મારે શું કરવું જોઈએ, મને જવાબ આપો। રાજા તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે। પહેલી વાત, મૃત્યુ મંગલ બને એના માટે થઈ, જીવન મંગલ બને એના માટે થઈ, અને જીવનમાં કઈક નિયમો રાખવા, ઈશ્વરના નામના ગુણાનુવાદને ગાવા, અનિતિનો સ્વીકાર ન કરવો, ક્યારે આ જીવન મંગલ બનાવવાના પાસાઓ છે। જેનું મરણ નજીક આવે
એને શું કરવું જોઈએ? આ વાતનો જવાબ સુખદેવજી મહારાજ આપે ત્યાર પહેલા એક મહાજ્ઞાની ઉભા થયા અને કહે છે, બાપજી સાંભળો, રાજા પરીક્ષિતને તો ખબર છે કે આજથી સાતમે દિવસે મૃત્યુ છે, એનું નજીક છે, પણ જેને ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે છે, એને શું કરવું? એ કયો? અને વાત એ સાચી છે, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી સાતમે દિવસે મારું મૃત્યુ છે, એને ખબર પડી ગઈ છે મારું મૃત્યુ નજીકમાં છે, પણ જેને ખબર નથી કે મારું મૃત્યુ ક્યારે છે, એને શું કરવું જોઈએ? સુખદેવજી મહારાજ કહે છે, ભાઈ સાંભળો, ઋષિવર, રાજા પરીક્ષિતને ખબર છે કે આજથી સાતમે દિવસે મારું મૃત્યુ છે, એની સાત દિવસની આવરદા બંધાઈ ચૂકી છે, એમાં જરાય સંશય નથી, એની સાત દિવસની આવરદા બંધાઈ ગઈ છે, અને આપણી સાત ક્ષણની ખબર નથી. રાજા પરીક્ષિતને ખબર હતી કે આજથી સાતમે દિવસે મારું મૃત્યુ છે, જ્યારે આપણને એ ખબર નથી કે આજ બપોરનો પ્રસાદ આપણે લેશું કે નહીં. ક્યાં ખબર છે કોઈને? કોઈને ખબર નથી સાહેબ, કેટલા દિવસે ક્યારે મૃત્યુ છે. કોને ખબર છે તમારું મૃત્યુ ક્યારે છે? આપણે એટલું ચોક્કસપણે કહી શકીએ કે હું 55 વર્ષ જીવો, એવું ન કહી શકીએ કે હું 60 વર્ષ જીવીશ. તમે કેટલું જીવા છો એ નક્કી છે, પણ કેટલું જીવવાના છો એ તમારા હાથમાં નથી, એ તો કાળના હાથમાં છે, ઈશ્વરના હાથમાં છે, એ તમારા હાથમાં નથી. પણ મહત્વની વાત તો ત્યાં છે કે બધાને ખબર છે મારે મરવાનું છે, પણ માણસ એ મરવાની વાતને ભૂલી ગયો છે, એના લીધે થઈને ભગવાનને ભૂલી ગયો, મૃત્યુનો ભય વયો ગયો છે, શું કામે એ ભૂલી ગયો છે. મહાપુરુષો કહે છે તમારે મરવાનું છે વાત નક્કી છે, પણ મરવાનો ભય ન સતાવે એના માટે થઈને તમે પરમાત્માના નામનું સ્તવન કરી લો. મૃત્યુનો ભય ન સતાવે, તમે અભય બની જાઓ એટલા માટે થઈને તમે હરિના નામના ગુણાનું વાદને ગાઈ લ્યો, હરિના નામનો રસ પી લ્યો. બધાને ખબર છે મરવાનું છે, બધાની પાસે જ્ઞાન છે, પણ જ્ઞાન કેવું છે ખબર? કથા મંડપ જેવું અને સ્મશાન વૈરાગ્ય જેવું. આ બધાને વૈરાગ્ય લાગી જાય, કથા મંડપમાં તમને ઘડીક વાર તો વૈરાગ્ય લાગી જાય, આવી બધી વાતો કરીશ ને એટલે તમને થાય કે હવે તો મૂકી જ દેવું છે બધું. પણ ક્યાં સુધી? જ્યાં સુધી કથા મંડપમાં બેઠા છો ત્યાં સુધી, જેવા ઊભા થયા એટલે બધું ખખરી નાય નાય, આઈનું બધું અહીંયા. કથા મંડપની બહાર જાશો એટલે વળી પાછી આ જગતની માયાઓ તમને પકડી લેશે. સ્મશાન વૈરાગ્યનું આવું છે. બેનો તો સ્મશાને જાય નહીં, પણ ભાઈઓ જાય ને. હું બધાને કહું કે જ્ઞાન બધાઈમાં પડ્યું છે. એક પણ જગતનો જીવાત્મા એવો નથી કે જેમાં જ્ઞાન નથી, દરેક દરેક મનુષ્યમાં જ્ઞાન છે, કારણ કે આપણે પરમાત્માનો અંશ છીએ. એટલા માટે આપણે ભગવાનના અંશ છીએ. આપણે પરમાત્માની અંદરથી જુદા પડ્યા છીએ. જો ભગવાનમાંથી જુદા પડ્યા છીએ તો ભગવાન જેવા જ હોવા જોઈએ. ભગવાન પણ ચિદાનંદ રૂપ છે, કારણ કે ભાગવતનો પ્રથમ શ્લોક બતાવે, મહાત્મયનો પ્રથમ શ્લોક બતાવે, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત ચિત અને આનંદનું જે સ્વરૂપ છે એ કૃષ્ણ છે, સચ્ચિદાનંદ આનંદનું જે સ્વરૂપ છે એ કૃષ્ણ છે. તો આપણે તો ભગવાનમાંથી જુદા પડ્યા છીએ, તો આપણે પણ જ્ઞાનનું રૂપ થયા, આપણે પણ આનંદનું રૂપ થયા, એમાં કોઈ સંશય નથી.
આપણામાં જ્ઞાન છે, આપણામાં આનંદ છે, પણ એ જ્ઞાન આપણને ક્યારેક જ યાદ આવે છે ને વળી પાછું થોડક વાર જ માટે આવે છે. બધાને જ્ઞાન છે, બધાને વૈરાગ્ય છે, બધું છે સાહેબ, પણ કોઈને લાગતું નથી. તમારું જ્ઞાન તમને યાદ કરાવું. તમે બધા એમ માનો છો કે તમારામાં જ્ઞાન નથી, તમારામાં એ જ્ઞાન છે. થોડી વાર માટે તો વૈરાગ્ય તમને લાગી જાય છે, પણ નાઈ લ્યો ને એટલે વયો જાય છે. ગામની અંદર સ્નેહી સંબંધીનું કે ગામના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય એટલે આપણે સ્મશાને એ શબને બાળવા માટે જઈએ. જ્યારે સ્મશાને શબને બાળવા જઈએ ને એટલે જ્યારે શબને બાળનારા એના સગા સંબંધીઓ બધી તૈયારીઓ કરતા હોય, બાકીના સાથે આવેલા લોકો બે પાંચ જણા અહીંયા બેઠા હોય, બે પાંચ જણા અહીંયા બેઠા હોય, બે પાંચ વ્યક્તિ અહીંયા બેઠા હોય, ન્યાય ગ્રુપમાં બેહો, એકલો તો ન જ બેહે. બધાએ પોતપોતાના ગ્રુપની અંદર બેઠા હોય, બધા સાથે બેઠા હોય, અન્ય વાતો કરતા હોય, શું કરતા હોય, બધાની નજર ક્યાં હોય? પેલા ચિતા ઉપર જે શબને સુવાડે છે, એના શરીરે ઘીનું લેપન કરે છે, એના શરીર ઉપર તલના દાણાઓ રેડે છે, પેલા લાકડાઓના જેને ઠૂઠાઓ મારે છે, પછી કઈ લાગે નહીં. એ લાકડાઓની ચિત્તા ઉપર જયારે સુરાવે, આ બધું દ્રશ્ય જોઈ અને શું વાત કરતા હોય અહીંયા બેઠા બેઠા, બિચારાએ કેટલી મહેનત કરી, માંડ કરીને બધું ભેગું કરી રહ્યો ને, જ્યાં ખાવાનો વારો આવ્યો ને, શાંતિ લેવાનો વારો આવ્યો ને, ત્યાં તો બિચારો વયો ગયો, ક્યાં ભોગવી હઈ ગયો. આ કઈ આવીને કાળ લઈ જાય ને કઈ નક્કી નહીં હો. આપણે બધા આમ દોડ્યા દોડ કરીએ છીએ, પણ આપણું ક્યારેક આમ જ થવાનું, આપણે બધું મૂકીને વૈયા જવાનું, એના કરતા ઘોડ્યું છોકરાઓને દઈ દઈ, એને જે કરવું એ કરે. આવી વાતો કરતા આપણને થાય કે આને જ વૈરાગ્ય લાગી જાય. સાચો વૈરાગ તો આને જ લાગી જાય. એટલી જ્ઞાનની વાતો કરતો હોય જાણે આપણને એમ થાય કે હમણાં હવે આ પૂરું, આ ઘરે જઈને હવે સંસારમાં નહીં રહે. પણ જેવો ત્યાંથી નીકળે, ગામના પાદરેમાં આવે, ડંકી નીચે બેહે અને નાઈ લે, એટલે બધો વૈરાગ્ય ધોવાઈ જાય. ગામના પાદરમાં આવી નાઈ એટલે બધું ધોવાઈ જાય. સ્મશાન વૈરાગ્ય મોટું આશ્ચર્ય છે સાહેબ. સ્મશાનમાં જઈને માણસને એટલો વિચાર આવી જાય કે એક દી મારે અહીંયા આવવાનું છે, આમ જ મને અહીંયા હુવારશે, તો હું કામ એને આ બળતરા કરીને બધું ભેગું કર્યા કરું. અને એક વાત યાદ રાખજો, તમે જેટલું બળતરા કરો તોય ભલે, ન કરો તોય ભલે, ભેગું કરેલું તમારી ભેગું કાંઈ નહીં આવે. દીકરાઓ તમને કાંઈ નહીં આપે, તમારું ભેગું કરેલું હશે એ તમારે અહીંયા લઈને જવું પડશે. તમે જેટલી સંપદા ભેગી કરી છે, આ બધી સંપદા તમારે અહીંયા દઈને જવાની, કોઈ ભેગું નહીં લઈ જાય. કદાચ દવાખાને લઈ ગયા છે, દવાખાને મૃત્યુ થશે ને તો ઘરે લઈ આવશે ને, આ ત્યાં સુધીમાં કદાચ થોડું ઘણું શરીર ફૂલી જશે, હાથમાં વીંટીઓ પહેરીએ છે ને એ બધી વીંટીઓ કાઢશે, એમાં એકાદી વીંટી નીકળશે નહીં તો કાપીને કાઢી લેશે, હવે કઈ દાદાને વાગે નહીં, કાઢી લે, હારે નહીં આપે. હા, તમને હારે જરૂર આપશે. શું આપશે? મોઢામાં પવિત્રી મૂકશે, હાથમાંથી હોનાની વીંટી કાઢી લે અને પટારાની આડીમાં પડેલી ઓલી ત્રાંબાનો કવડો એ તમારા મોઢામાં મૂકશે. ત્રાંબાનો કવડો પવિત્ર કહેવાય, હોનું પવિત્ર ન કહેવાય, કારણ કે એ મોંઘું છે. ઓલી હરિદ્વારથી 10 રૂપિયાની 10 આવે. ત્રાંબાનો કવડો મોઢામાં મૂકશે અને તુલસી પત્ર મૂકશે, આ પવિત્ર આવી ગયું. અરે સાહેબ, એની ક્યાં વાત કરો છો? તમે કદાચ ગમે તેટલા ધનવાન હશો, ગમે તેટલી તમારા ઘરે મોટી મોટી ગાડીઓ હશે, દીકરો કદાચ એના મા બાપને ગમે તેટલો અપાર પ્રેમ કરતો હશે, પણ કદાચ એ બાપનું મૃત્યુ હોસ્પિટલમાં થશે ને તો જ્યારે એ શબને ઘરે લાવવાનું થશે ને તો પોતાની મોટી ગાડીમાં નહીં લાવે. શું કહેશે? હવે તો એ ગુજરી ગયા છે, એના માટે શબવાહિની બાંધી લ્યો, એની ઘરની ગાડીમાં નહીં લાવે, કારણ હવેનો સંબંધ પૂરો થયો. ક્યારે જોયું તમે કોઈ દીકરો એના બાપની શબને એની લાશને પોતાની ગાડીમાં લાવ્યો? નહીં.
હવે એને હવે સબ વાહિની બાંધી દે, ન લાવે. તમારું ભેગું કરેલું એક જ વસ્તુ તમારી સાથે આવશે, બસ માત્ર ને માત્ર હરિ નામનું કીર્તન. પરમાત્માના નામનું તમે કીર્તન ભેગું કર્યું છે, એ નાણું ભેગું કર્યું છે તો એ તમારી સાથે આવશે. બાકી આ જગતનું કોઈ પણ વસ્તુ તમારી સાથે નહીં આવે. જેને તમે તમારા કહ્યા છો એ પણ તમારી હારે નહીં આવે, એ તમને બાળીને પાછા વળી જાહે. સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. જેને આપણે આપણા કહીએ છીએ, અમારો દીકરો, અમારો ભાઈ, અમારો બાપ, આ બધા જ લોકો આપણને સળગાવીને પાછા વહી આવે, કોઈ સળગ્યા નથી પાછળ. સગા સગા તમે શું કરો, સગા બાળી પાછા વળ્યા. તો સાચા સગા કોણ છે આ જગતમાં તમારા? સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને બળ્યા. સાચા સગા તો જંગલના લાકડા છે કે જે ભેગા આવીને બળ્યા છે. બાકી તો જેને આપણે આપણા કીધા એ તો આપણને બાળીને પાછા વળ્યા છે. એને આપણને બાળ્યા છે, એ કોઈ સાથે બળ્યા નથી ક્યારેય. અને સાહેબ આ જગતનો નિયમ છે, આ જગતમાં બાળનારાઓ વૈધા છે, સાથે બળનારાઓ કોઈ વૈધા જ નથી. આ જગતમાં બાળનારાઓ વૈધા છે, બળનારા કોઈ રહ્યા નથી. અને આપણને આપણા જ બાળે છે. અને આ જગતમાં આપણને આપણા જ દુઃખ આપે છે. બાકી પારકા દુઃખ આપે, આપણા પારકા આપણને શું દુઃખ દઈને જવાના હતા? આપણને આપણા જ દુઃખ આપે છે. અને એ કઈ આવી કઈ મોટા થયા પછી દુઃખ આપે એવું કઈ છે નહીં. આપણને આપણા પહેલેથી દુઃખ આપે છે. બાળકનો જન્મ થાય ને પછી બાળક રડે નહીં ને, તોય હગાવાલા ને ઉભા હોય ને એ ચેટલા ભરીને રડાવે, રોવો તો જોઈ જ. એટલે આપણને જન્મથી શીખડાવી દીધું છે કે તારે રડવાનો વારો તો છે જ, અને તને અમે અમારા જ રડાવીશું. એટલે એમાં કોઈ દુઃખની વાત નથી. જેટલું પણ સંપદા ભેગી કરીએ છે, આ બધી સંપદા તમારે અહીંયા જ છોડીને જવાની, એમાં કોઈ સંશય નથી. ખાલી હાથ આવ્યો તો ખાલી હાથ જવાનું, એમાં તારું કોઈ ચાલવાનું નથી. મરવું પડશે, વાત નક્કી છે. મરવાનું છે વાત નક્કી છે, વાત બરાબર છે. પણ મરવા સમયે પણ મૃત્યુનો ભય ન સતાવે અને મૃત્યુની વેદના ન થાય, એટલા માટે હું આપને પ્રાર્થના કરું છું કે મારા હરિને ભજી લેજો બાપ. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. બંગલારે મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલારે મોટર ને ગાડી વાડી. તારા મોટા મોટા બંગલા બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જવું પડશે. 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 કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને
आकायामती हंसलो रे ओ चिंता नो चालो जासे आकायामती हंसलो रे ओ चिंता नो चालो जासे आकायामती हंसलो रे ओ चिंता नो उड़ी जासे आकायामती हंसलो रे ओ चिंता नो उड़ी जासे क्यारे तारे जवु पड़शे एनो कोई भरोसो नथी अने केटलू ते भेगू कर्यू छे एमांथी एक पण वस्तु तारी साथे नहीं आवे बधी माया मोड़ी मेली अने खाली हाथ तारे जावू पड़शे एमां कोई संशय नथी खाली हाथे जवानो वारो आवशे साथे आवशे तो मात्र ने मात्र हरि नाम कीर्तन तमारी भेगू आवशे बाकी काई तमारी भेगू नहीं आवे ऋषि मुनियो अने महाराज सुखदेव जी महाराज राजा परीक्षितनी वात सांभळीने कहे छे के राजा एक वात याद राखो मृत्यु क्यारे नोटिस वगर आवतुं ज नथी काल क्यारे नोटिस आप्या वगर आवतो ज नथी ए तो आपणे एम कहीए छीए आपणे नोटिस नो स्वीकार नथी करता बाकी एने आपणे नोटिसो आपी ज छे माथाना वाळ धोळा थई जाय काने हंभळावानुं बंद थई जाय मोढामां दात रहे नहीं आंखे देखावानुं ओछुं थई जाय गोठणथी पग बंद थई जाय आ बधी नोटिसो छे ने आने स्वीकार नथी करता एटले आवी जाय छे आम पण नियम छे के कोर्टनी अंदर केस थाय ने પછી તમને ત્રણ વખત નોટિસ આપે કે ભાઈ આ તારીખે તમે હાજર રહેજો બીજી વાર આવે આ તારીખે હાજર રહેજો હાજર ન રહ્યો એટલે ત્રીજી વાર આવે આ તારીખે હાજર રહેજો આ ત્રણ નોટિસમાં હાજર ન રહ્યો ને એટલે પછી નોટિસ ન મોકલે ધરપકડ વોરંટ નીકળે જ્યાં હોય ત્યાંથી ઉપાડીને વ્યા જાય આનું એવું જ છે માથાના વાળ ધોળા થઈ જાય આંખ વહી જાય કાન વ્યા જાય મોઢામાંથી દાંત વ્યા જાય કેડથી વાંકો વળી જાય ગોઠણ થી પગ વ્યા જાય આ બધી નોટિસો છે અને છતાંય આપણે નોટિસો નો સ્વીકાર ન કરીએ એટલે પછી લઈને વ્યા જાય આ બધું લઈને જતા રહે છે ક્યાંથી આવે એનું બહાર આવી જશે કઈ ખબર નહીં પડે સાહેબ બત્રીસવે પારી ગયા હાટડી ઉપાડી બત્રીસવે પારી ગયા હાટડી ઉપાડી બત્રીસ વેપારીઓ આવીને પોતાની હાટડી નાખી નાખીને બેઠા હતા પણ ક્યારે વયા ગયા એની કોઈને ખબર નહીં હોય કોને ખબર છે પોતાના દાંત કેદી પડી ગયા ઈ જેદી પડી ગયો હોય ને તેથી ઘડીક યાદ રહે બાકી પાંચ દિવસ થાય એટલે ભૂલી જાય આજ કેટલાય ના દાંત વયા ગયા છે 32 આવી ગયો છે નવી પણ કોઈને ખબર નહીં હોય મારા દાંત ક્યારે પડી ગયા 32 વે પારી ગયા હાટડી ઉપાડી 32 વે પારી ગયા હાટડી બત્રીસ વે પારી ગયા હાટડી ઉપાડી બત્રીસ વે પારી ગયા હાટડી ઉપાડી એવા કાને તે તાળા કોણે માર્યા રે આવા ગડપણ ના દાયડા કાને તે તાળા કોણે કાને તે તાળા કોણે માર્યા રે આવા ગડપણ ના ગાયડા કાને તે તાળા કોણે માર્યા રે આવા ગડપણ ના ગાયડા નોતા જોતાને ક્યાંથી આવ્યા રે આવા ગડપણ ના દાયડા
नोता जोता ने क्या थी आव्या ने आवा गढ़पणे नादान ना तमारे जोता नोता छताई पण क्या थी आवी नुभा रही जाए एनी खबर नहीं पड़े साहेब कौन जाणी सके काल ने काल सवारे शू थशे राजा परीक्षित नी सात दिवस नी आवरदा बंधाई गई हती जारे मारीन तमारी एक क्षण नी पण आवरदा बंधाई नथी पण एक वात नक्की छे के राजा नु मृत्यु सातमे दिवसे हतु मारुन तमारो मृत्यु सात दिवस मा छे प्राथमिक शाळा मा गुजराती मा कविता आवती पेला में रवि पछी तो सोम छे त्रीजो मंगलवार बुध चौथो गुरु पांचमो छठो शुक्रवार शनिवार ते सातमो छेलो वार गणाय आम करीने अठवाडियुं सात वारनुं थाय आ सात दिवसमां ज आपणुं मृत्यु छे सोमवारथी चालु करो ने रविवार सुधी आवी जाओ आ सात दिवसमां मृत्यु थवानुं एमां कोई संशय नथी भले सातमे दिवसे नहीं तो काई नहीं पण सात दिवसमां थवानुं ए वात नक्की छे माटे तमे चेती जाजो बाप ईश्वरना नामनो आधार लेजो ईश्वरना नामना गुणानुं वादने गाई लेजो भगवान ने मनुष्य उतारा आप्यो छे सार्थक बनावजो मृत्यु क्यारे नोटिस वगैरह आवे नहीं अने राजा बीजी बात आ जगत में मुक्ति बे प्रकारे मळे छे बे प्रकारनी मुक्ति छे एक सद्यो मुक्ति अने एक क्रम मुक्ति आ बे मुक्ति छे बे मुक्ति माथी तमारे कई मुक्ति मेळवी ए नक्की तमारे करवानी बहु सादी बात छे तमारे मुसाफरी करवानी छे तमारे जवानू छे हवे तमारे जावू छे सेमा ई नक्की तमारे करवानू ट्रेन मां जावू छे के प्लेन मां जो ट्रेन मां जावू हशे तो पैसा ओछा थशे पण समय वधारे लागशे अने प्लेन मां जावू हशे तो थोड़ा पैसा वधारे देवा पड़शे समय ओछो लागशे नक्की तमारे करवानो सद्यो मुक्ति के क्रम मुक्ति सद्यो मुक्ति नो अर्थ छे मुसाफरी प्लेन मां मनुष्य अवतार मेळ्यो भगवान नी एटली भक्ति करी लियो के आ छूटे एटले पछी बीजो अवतार ज न होय आ सद्यो मुक्ति बीजी मुसाफरी ट्रेन मां कारण के प्लेन मां बेसो राजकोट थी बेसो एटले सीधा सूरत उतारी दे आ सद्यो मुक्ति ट्रेन नी मुसाफरी राजकोट थी बेसो एटले ई पछी विरमगाम ने अमदावाद ने नड़ियाद ने वडोदरा ने बधे लईने जाय एक पछी एक स्टेशन आवता जाय एटले मनुष्य अवतार मळ्यो आ मनुष्य अवतार मां तमारे जो ट्रेन नी मुसाफरी करवी हशे तो मनुष्य अवतार पूरो थशे पछी कीड़ा मकोड़ा मां आवशो कीड़ा मकोड़ा मांथी निकळीने वळी पाछा पशु मां आवशो पशु मांथी निकळीने पक्षी मां आवशो अने त्यार पछी वळी पाछी मुक्ति मळशे नक्की तमारे करवानुं छे सद्यो मुक्ति जोवे छे के क्रम मुक्ति ट्रेन मां जावुं के प्लेन मां प्लेन मां जावुं हशे तो भगवानना नामनी माळाओ फेरवी पड़शे ट्रेन मां जावुं हशे तो थोड़ीक फेरवशो तो आलशो नक्की करी लेजो सेमा जावू ए तमारा हाथ में मुक्ति छे वात नक्की छे राजा बे प्रकार ने मुक्ति छे ए मुक्ति नी वात बतावी अन त्यार बाद कथा नो प्रारंभ करे सुखदेव जी महाराज अने सुखदेव जी महाराजे कथाना प्रारंभनी अंदर मंगलाचरण कर्युं छे मंगलाचरण मां पोताना गुरु दीक्षा गुरु एवा राधिका जी ने वंदन कर्या छे कारण के राधा ए बहु महापात्र छे साहेब त्रण लोकनो अधिपति भगवान कृष्ण वासुदेव एने आधीन थईने रहे महापुरुषो तो राधा ने प्रश्न करे राधे तू बड़ी भागिनी तूने कोन तपस्या की तीन लोक तारन तरन सो तुम्हारे आधीन हे राधा ते भी कई तपस्या करी कि तारे आधीन थई अने त्रण लोक नो आधिपति तने पूछी ने काम करे ते भी कई तपस्या करी राधिका ने वंदन कर्या त्यार बाद कथा नो प्रारंभ करे ने कथा ना प्रारंभ नी अंदर कथाना लाभ बतायवा आ कथानो शू लाभ छे कथानो लाभ
માણસનું જીવન શ્રેષ્ઠ બનાવે, માણસનું જીવન મંગલમય બનાવે, અને છેલ્લે વાત માણસનું મૃત્યુ મહોત્સવ બનાવે. મૃત્યુ મહોત્સવ બને સાહેબ. ભાગવતને સાંભળવાથી, ભાગવત જેવા ગ્રંથનું તમે વાંચન કરવાથી તમારું જીવન શ્રેષ્ઠ બનશે સાહેબ. તમારે કેવું જીવન જીવવું એનો તમને એક માર્ગ મળશે, અને સારું જીવન જીવશો તો તમે એકદમ આનંદિત થઈ અને આ જગતમાંથી વિદાય લેશો. અને બનશે એવું કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે રડતા હતા પણ જગત આનંદ કરતું હતું. જબ આયો જગ મે જગ હસે તુમ રોય, પણ એસી કરની કર ચલો તુમ હસો જગ રોય. એવા કામ કરીને તમે જાશો ને કે જેથી કરીને તમારા અંતિમ સમયે તમે રાજી હો, તમે ખુશ હો, તમે આનંદિત હો, અને આખો સમાજ તમારા મૃત્યુની પાછળ રડતો હોય. એસી કરને કર ચલો તુમ હસે જગ રોય. ધીમે ધીમે આ સમય પસાર થઈ જશે, ખબર નહીં પડે બાપ. કથાના લાભની વાત બતાવીને ત્યારબાદ કથાના બીજા સ્કંદના અંતની અંદર બતાવ્યું કે શ્રીમદ ભાગવત, હે રાજા, આ માત્ર પુરાણ નહીં, શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. અને એ મહાપુરાણના 10 લક્ષણો બતાવ્યા છે, અને 10 લક્ષણોને બતાવતા ચતુશ્લોકી ભાગવત ને ભગવાન બ્રહ્મા પાસે હતું, એમણે નારદને, નારદે દેવર્ષિ નારદે મહર્ષિ વેદવ્યાસને આપ્યું, અને વેદવ્યાસે જે એનો વિસ્તાર કર્યો એ વિસ્તાર 18,000 શ્લોકનું ભાગવત સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સંભળાવે, અને એની અંદર બીજા સ્કંદના જે લક્ષણો છે મહાપુરાણના લક્ષણો, એ લક્ષણો બતાવતા બીજા સ્કંદની અંતમાં કહે, અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનં પોષણમૂતય મન્વંતરેષાનુ કથા નિરોધ્યો મુક્તિયાશ્રય. શ્રીમદ ભાગવત મહાપુરાણ છે. મહાપુરાણ એ 10 સ્કંદોનું છે. 10 મહાપુરાણ, એ મહાપુરાણ એ 10 લક્ષણોની વાત બતાવે. 10 પુરાણ, 10 એ લક્ષણોની વાત બતાવી. અત્ર સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મન્વંતર ઈશાનુ નિરોધ્ય કથા મુક્તિ કથા અને છેલ્લે આશ્રય કથા. આ 10 પ્રકારના લક્ષણો ભાગવત મહાપુરાણના બતાવી અને બીજા સ્કંદને વિરામ આપી અને ત્રીજા સ્કંદની અંદર પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે, સતાં પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર્ણ રસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્તમની શ્રદ્ધા ભક્તિ સાથે શ્રીમદ ભાગવતનો ત્રીજો સ્કંદ પ્રારંભ થયો. સર્ગલીલા, સર્ગલીલામાં પ્રવેશ કરાવે એટલે સર્ગલીલા એટલે કે વિદુર અને મૈત્રેય મહારાજના સંવાદની કથા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજા, હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ પોતાના સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને નીકળી જાય છે તીર્થયાત્રા માટે. સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરે અને નીકળી જાય, આ શબ્દો સાંભળ્યા એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો, બાપજી મને એક વાતનો જવાબ આપો કે તમે એમ કહો છો કે હસ્તિનાપુરના મહામંત્રી વિદુર પોતાના ઘરનો ત્યાગ કરી અને નીકળી જાય છે શા માટે? એણે પોતાના ઘરનો ત્યાગ શું કામ કર્યો? આ વાત મને બતાવો. અને એ સમયે
સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળ તને વાત બતાવું, કે જ્યારે કૌરવો ને પાંડવો જુગાર રમે છે, એ જુગાર ની અંદર જ્યારે પાંડવો હારી ગયા બધું, અને એ સમયે 12 વર્ષ નો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસ, એમાં 12 વર્ષ નો વનવાસ પૂર્ણ થયો, 13મું વર્ષ ગુપ્તવાસ નો હતું એ પણ પરિપૂર્ણ થવા આવ્યું, અને એ સમયે બરાબર હસ્તિનાપુર ની અંદર જયારે રાજા ધૃતરાષ્ટ્ર, માતા ગાંધારી, દુર્યોધન આદિ સભા ભરીને બેઠા છે, ત્યારે મહામંત્રી એવા વિદુરે પ્રસ્તાવ રાખ્યો કે મહારાજ, હવે આ પાંડવોને એનું 13મું વર્ષ ગુપ્તવાસનું સંપન્ન થયું છે, માટે આપણે એના એનો રાજ્યનો હિસ્સો આપી દેવો જોઈએ, આપણે એના ભાગનો હિસ્સો આપી દેવો જોઈએ. એ સમયે કલીનો અવતાર દુર્યોધન કહે છે કે મહામંત્રી સાંભળો, પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે, હું એને એનો હિસ્સો નહીં આપું, અને એક વાત ને યાદ રાખો કે તમે રહો છો મારા રાજ્યમાં, તમે ખાઓ છો અનાજ મારું, અને તમે હિત ઈચ્છો છો પાંડવોનું, તો મારે તમારા જેવા મંત્રીની કોઈ જરૂર નથી. મહામંત્રી વિદુરે ધૃતરાષ્ટ્રને કહે છે, મહારાજ તમે તો જરાક સમજો, આ કલીનો અવતાર છે, એની વાતમાં આવીને તમે ન રહો, આવી રીતે પાંડવોને એના રાજનો હિસ્સો આપી દો. છતાં દુર્યોધન ન માન્યો, અને દુર્યોધન કહે છે કે વિદુર, તમારે જો પાંડવોનો જ પક્ષ લેવો હોય, એના જ પક્ષની વાત કરવી હોય, તો મારે તમારા જેવા મંત્રીની જરૂર નથી, નીકળી જાઓ મારા રાજ્યને છોડીને. રાજ્યને છોડીને નીકળવાની વાત કરી એટલે વિદુરજી મહારાજ રાજ્યને છોડતા નીકળે ત્યાર પેલા કહે છે, સાંભળી લે રાજા દુર્યોધન, હું તારા રાજ્યમાં રહું છું, તારું અનાજ ખાઉં છું, એટલે એનો અર્થ એમ ન સમજતો કે હું તારી જ બાજુ બોલું, અને બીજી વાત, મેં નથી પક્ષ પાંડવોનો લીધો, નથી પક્ષ કૌરવોનો લીધો, મેં તો વાત કરી છે સત્યની, મેં પક્ષ નથી લીધો કોઈનો, માટે તારે મને કાઢી મૂકવાની જરૂર નથી, જે જગ્યાએ અસત્ય છે ત્યાં મારે જ નથી રહેવું, હું જ નીકળી જાઉં છું. હસ્તિનાપુરના મહામંત્રી ત્યાંથી નીકળી ગયા છે, ઘરે આવીને બેઠા છે, સુલભા નારીને વાત કરી, આ બાજુ દુર્યોધને વાત નક્કી કરી દીધી કે પાંડવોને એના ભાગનો હિસ્સો નહીં મળે, એના રાજ્યનો હિસ્સો એને નહીં મળે, અને એને જો એના રાજ્યનો હિસ્સો જોતો હોય તો મારી સાથે યુદ્ધ કરે. વિદુર અને સુલભા પોતાના ઘરમાં બેસી ભગવાનનું યજન કરે છે, હરિના નામનો આધાર છે, ભગવાનનું યજન કરે છે, આ બાજુ બરાબર પાંડવોને એના ભાગનો હિસ્સો જોઈએ છે, એટલે પાંડવોએ ભગવાન કૃષ્ણને પોતાના દૂત બનાવી અને પોતાનો સંદેશો લઈ અને ભગવાન કૃષ્ણને હસ્તિનાપુર મોકલે છે. હસ્તિનાપુરમાં ભગવાન આવવાના છે, આ સમાચાર દુર્યોધનને મળ્યા, એટલે દુર્યોધન અને એની સાથે રહેલા એના જેટલા સૈનિકો, એના જે કપટીઓ છે બધા, આ લોકોએ વિચાર કર્યો, દુર્યોધનને કહે છે, સાંભળ કૃષ્ણ આવે છે ને, એનું સ્વાગત એવું કરો કે આપણે જે માગીએ મળી જાય. અને એ સમયે બરાબર દુર્યોધને આખું હસ્તિનાપુર શણગારવામાં આવ્યું, ધજા પતાકા લગાવવામાં આવ્યા છે, બંદીજનોને બોલાવી, માગધને બોલાવી અને સ્તુતિ પાઠ કરાવે, ઢોલ અને શરણાઈઓ વગડાવે છે, અને કહેવાય છે કે આ બાજુ હસ્તિનાપુરના લોકોને ખબર પડી કે વાસુદેવ કૃષ્ણ આવે છે, અને એ દિવસે બરાબર જ્યારે ભગવાન આવવાના છે એ જ દિવસે તમામ હસ્તિનાપુરના લોકો આવી અને બજારની અંદર ઉભા રહ્યા છે, કારણ આજે કૃષ્ણ આવે છે, ભગવાનના સ્વાગત માટે બધા ઉભા રહી ગયા છે, પુષ્પની વૃષ્ટિઓ થાય છે ભગવાન ઉપર, ભગવાન દૂત બનીને આવે છે, બરાબર ભગવાનનો રથ આવે છે, સાથે સાથે ઉદ્ધવજી મહારાજ પણ છે. બરાબર ભગવાનનો રથ હસ્તિનાપુરમાં પ્રવેશ કર્યો, માર્ગની અંદર બંને બાજુ એટલી ભીડ ભરાણી છે કે ભીડના પાછળની ભાગની અંદર સુલભા નારી અને વિદુર કાકા ઉભા છે.
ફૂલભા ને વિદુર બે ભીડ ની પાછળ ઉભા છે એટલે પાછળના ભાગમાંથી જયારે કઈ દેખાતું નથી એટલે પોતાના પગની ઉપર ઊંચા થઈ થઈ અને ભગવાનના દર્શન કરવા માટે રાહ જુએ છે. ધીમે ધીમે ભગવાન નો રથ આવી ચુક્યો છે અને બરાબર ભગવાન બધા લોકોને નજર આપતા જાય નજર આપતા જાય એવાની અંદર બરાબર ભગવાન આવે છે અને સામે વિદુર અને સુલભા પાછળના ભાગમાં ઉભા છે. ભગવાનની નજર સૌપ્રથમ ત્યાં પડી છે. ભગવાનની નજર પડી એટલે ભગવાન કૃષ્ણ અને વિદુરજી મહારાજની બેયની નજર એક થઈ અને એ જ સમયે ભગવાન કૃષ્ણની આંખો બંધ કરી અને ભગવાને થોડું હાસ્ય આપ્યું અને વિદુર કાકાને કહે છે કે કાકા તમારું આમંત્રણ મેં સ્વીકાર લીધું છે, હું તમારા ઘરે આવી રહ્યો છું. મહાપુરુષો કહે છે કે જ્યાં પ્રેમ હોય ત્યાં દ્રષ્ટિ પેલા જાય, જ્યાં પ્રેમ હોય ત્યાં દ્રષ્ટિ પેલા જાય છે. ભગવાનનો રથ ધીમે ધીમે આગળ જાય. અહીંયા આગળ બરાબર હસ્તિનાપુરના રાજ દરબાર પાસે સ્વાગત માટે દુર્યોધન શકુની આદિ રાજાઓ બધા વ્યક્તિઓ આવ્યા છે. ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિઓ થાય છે. ભગવાન રથમાંથી નીચે ઉતરે છે, આ બધું જુએ છે. આ શું હશે આટલું બધું? કોઈ મહેમાન આવવાના હશે? ભગવાન નીચે ઉતરે છે એટલે એકદમ દોડતા આવી દુર્યોધન શકુની આદિ તમામ વ્યક્તિઓ આવી ભગવાન કૃષ્ણ વાસુદેવને મળે. ભગવાનને મળી અને ભગવાનને લઈ અને દુર્યોધન આદિ સદાય રાજાઓ ભગવાનને લઈ અને હસ્તિનાપુરના રાજ દરબારમાં જાય છે જ્યાં ચાલ્યા.